સમાચારોમાં આગળ વાત કરીએ બોરસદની, તો બોરસદ ગાંધીગંજમાં ગેરકાયદેસર બાંધકામને કેસ ચાલુ હોવા છતાં જિલ્લા કલેક્ટર દ્વારા રિવાઇઝ એને કરી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. બોરસદ ખાતે જમીન વેચાણ લઈ ગાંધીગંજની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીગંજના નિર્માણ વખતે ગંજ બજારની ફરતે સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં રામનાથ સોસાયટીના એક રહીશ દ્વારા પોતાના મકાનના આગળના ભાગમાં જ્યાં પહેલા પતરાનો શેડ બનાવ્યો હતો તેની જગ્યાએ હાલમાં જ અમલી બનેલ ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામને કાયદેસર કરાવ્યા બાદ મકાન માલિક દ્વારા પતરાનો શેડ તોડી ગેરકાયદેસર પાકું બાંધકામ કરી કોમ્પ્લેક્સ બાંધી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદને લઈ ગાંધીગંજ એસોસિએશન દ્વારા કોર્ટ અને જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ દ્વારા બાંધકામ કાયદા વિરુદ્ધ હોય તોડી પાડવા આદેશ કરતા પાલિકા દ્વારા કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ પાલિકા સત્તાધીશોએ આંખ આડા કાન કરતા આ કોમ્પ્લેક્સ તૂટ્યું નહોતું, જેને લઈ ગાંધીગંજ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલુ છે ત્યારે જિલ્લા કલેક્ટરે જ પોતાના હુકમ વિરુદ્ધ જઈ અને વેપારીઓને સાંભળ્યા વિના ગેરકાયદેસર બાંધકામનું રિવાઇઝ એનએ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે, જેના પગલે ગાંધીગંજ એસોસિએશન સ્વયંભૂ બંધ રાખશે અને આગામી વિધાનસભાની ચૂંટણીનો પણ ન્યાય નહીં મળે તો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાંચ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી અને પાંચ દુકાન અને ઉપર હોલ બનાવેલો, જેનો અમે અગાઉ પણ નગરપાલિકામાં લેખિત વિરોધ આપેલો છે, અને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર એમનું હોલ કરવા માટે હતું, નહીં કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.